નમસ્કાર મિત્રો, તો કેપીસર ફિઝિક્સ ગ્રુપમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું કિરણ પ્રજાપતિ. હવે લાસ્ટ ટાઈમ આપણે જોયું કે વક્ર કોઈ પણ પદાર્થ હોય કે કોઈ પણ પારદર્શક પદાર્થ હોય એની અંદર જ્યારે પ્રકાશ કિરણ દાખલ થાય ત્યારે શું થાય છે કે વક્રીભવન થાય, વાંકું વળે છે, બરાબર. એને જ આપણે આગળ વધારીએ તો લેન્સ, હવે આપણે લેન્સની વાત કરીએ તો લેન્સની વિશે વાત કરવાની છે. ભાઈ કોના વિશે વાત કરશું? હવે લેન્સ વિશે વાત કરશું. તો લેન્સ કોને કહેવાય? તેની વસ્તુ એ કે લેન્સ કોને કહીશું આપણે, બરાબર. અને લેન્સના પ્રકાર જોઈએ કે લેન્સ કોને કહેવાય, લેન્સના પ્રકાર જોઈએ. તો લેન્સ કોને કહીશું કે પ્લાસ્ટિક અથવા તો કાચની, કોની કોની? પ્લાસ્ટિક અથવા તો કાચની એક પારદર્શક પદાર્થ, પ્લાસ્ટિક અથવા તો કાચનો એક પારદર્શક પદાર્થ, જેની આરપાર જોઈ શકીએ એવું પ્લાસ્ટિક અથવા તો કાચ, બરાબર. એવો પારદર્શક પદાર્થ જેને આપણે શું બોલવામાં આવે? લેન્સ બોલવામાં આવે છે. હવે લેન્સના કુલ 6 પ્રકાર છે. લેન્સના કુલ કેટલા પ્રકાર છે? 6 પ્રકાર છે. ચલો 3 આપણને આવડે છે, 3 આપણને આવડે છે. ચલો આ કયો છે કે જેની સપાટી અંદર બાજુ વળી ગઈ છે, તો આને કયો લેન્સ બોલશું? તો અંતર્ગોળ લેન્સ. બીજો કયો છે જેની સપાટી બહાર ઉપસેલી હોય, બરાબર, કે જેની સપાટી બહારની બાજુ ઉપસેલી હોય એને કહેવાય બહિર્ગોળ લેન્સ. અને જેની સપાટી ઉપસેલી કે અંદર નહીં, સીધે સીધી જ છે એને શું બોલશું આપણે? સમતલ લેન્સ. તો અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ અને સમતલ લેન્સ. હવે આ બધા જે છે, દેખો આની બંને સપાટી અંતર્ગોળ છે એટલે અંતર્ગોળ કહેવાય, અને બંને સપાટી બહાર ઉપસેલી છે, આની બંને સપાટી સીધી છે. પણ ધારો કે એક સપાટી સીધી છે અને એક સપાટી બહિર્ગોળ છે, એક સપાટી સીધી છે ને એક સપાટી અંતર્ગોળ છે, એક સપાટી અંતર્ગોળ છે ને બીજી સપાટી બહિર્ગોળ છે, તો એને ભેગા કરીને બીજા 3 અલગ અલગ લેન્સ બનાવવામાં આવે છે, બરાબર. ચલો માન લઈએ કે એક સપાટી સીધી છે અને એક સપાટી વળેલી છે. એક સપાટી સીધી અને બીજી સપાટી કેવી છે? તો વળેલી છે. તો આને કયો લેન્સ બોલશું? ચલો આને શું બોલાય? સમતલ અંતર્ગોળ. તો એક બાજુ સમતલ ને બીજી બાજુ અંતર્ગોળ, એટલે આને બોલાય સમતલ અંતર્ગોળ, બરાબર. પ્લેનો કોન્વેક્સ લેન્સ બોલવામાં આવે છે. પછી એવું નહીં સેમ ટુ સેમ એક સપાટી સીધી એક સપાટી બહિર્ગોળ છે, તો આને કહેવાય સમતલ બહિર્ગોળ. સમતલ બહિર્ગોળ, પ્લેનો કોન્વેક્સ લેન્સ. અને એક સપાટી અંતર્ગોળ ને બીજી સપાટી બહિર્ગોળ છે, એક સપાટી અંતર્ગોળ છે બીજી સપાટી બહિર્ગોળ છે, તો આને શું બોલવામાં આવશે? તો આને બોલવામાં આવે અંતર્ગોળ બહિર્ગોળ લેન્સ નું મિશ્રણ, બરાબર. તો આપણી પાસે કુલ આવા 6 લેન્સ છે. લેન્સ કોને કહેવાય? કે જેની કે કોઈ એવો પદાર્થ કે જે પ્લાસ્ટિક કે કાચનો બનેલો છે પણ કેવો છે? પારદર્શક છે, એને આપણે લેન્સ કહેવામાં આવે છે, બરાબર. તો મિત્રો થોડું આ લેક્ચર થોડું લાંબુ થશે, કારણ કે આપણે આખે આખો લેન્સ પતાવી દઈએ, બરાબર. લેન્સના એક્ઝામ્પલ્સ છે, લેન્સનું સૂત્ર છે, પછી જે લેન્સ છે એનો પાવર છે, કે આપણે ચશ્મા નંબર કઢાવવા જઈએ તો જો ડોક્ટર છે એક પ્લસ ઓર માઇનસ 2.5 1.5 એવું બધું કંઈક લખીને આપે છે, તો એનું શું રહસ્ય છે આપણે આજે જાણીશું, બરાબર. ચલો તો લેન્સની વાત કરી, તો લેન્સના પ્લાનની વાત કરી. ચલો તો લેન્સના અલગ અલગ ભાગની વાત કરીએ, જેમ અરીસામાં કર્યું હતું. ચલો અરીસામાં શું થાય? તો અરીસામાં પરાવર્તન થાય કે થઈને પાછો આવે. લેન્સમાં શું થતું હશે? તો લેન્સમાં વક્રીભવન થશે કે અંદરથી વાંકો વળશે. તો કઈ કઈ રીતે વળે છે? પણ એની પહેલા આપણે જોઈએ, ચલો આ જે લેન્સનો જે આ ભાગ છે, ચલો આના બે ભાગ પાડીએ આપણે લેન્સને. તો લેન્સનો જે આ બાજુનો ભાગ છે એ કશાક ગોળામાંથી કાપીને બનાવેલ હશે, બરાબર. કે આ ગોળો દોર્યો મેં, કે આ ગોળામાંથી ધારો કે લેન્સ કાપીને બનાવવામાં આવેલો છે. તો ગોળાનું જે કેન્દ્ર છે એને શું બોલશું આપણે? વક્રતા કેન્દ્ર સી. જે પેલામાં આપણે કીધું હતું, વ્યાખ્યા કશું નથી, વ્યાખ્યા સેમ ટુ સેમ છે, કોઈ જ ફરક પડેલો નથી, બરાબર. કે લેન્સની જે વક્ર સપાટી છે જે ગોળામાંથી કાપીને બનાવેલ છે એ ગોળાના કેન્દ્રને બોલવામાં આવશે લેન્સનું વક્રતા કેન્દ્ર. અને લેન્સના વક્રતા કેન્દ્રને 2F પણ કહેવાય છે. અહીંયા આપણે 2F બોલીએ છીએ એને. કેમ?
કારણ કે જે કેન્દ્ર સોરી જે મુખ્ય કેન્દ્ર છે એના કરતા બમણી લંબાઈ એ છે વક્રતા કેન્દ્ર એટલા માટે 2f પણ લખવામાં આવે છે પછી આ જે ગોળો છે એની જે ત્રિજ્યા છે એને શું બોલશું આપણે વક્રતા ત્રિજ્યા r જે ગોળો છે એની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા r બોલશું ચલો આની દેખો બે સપાટી બને છે એક આ બાજુની સપાટી એક આ બાજુની તો આ બાજુની સપાટીનો પણ શું હશે એક ગોળો બનતો હશે એનું પણ વક્રતા કેન્દ્ર c એટલે કે 2f આ બાજુ હશે તો દેખો લેન્સમાં કેટલા વક્રતા કેન્દ્રો છે 2 2 2f છે 2 c છે બરાબર પછી કેટલી વક્રતા ત્રિજ્યા તો 2 r છે બાજુ r1 આ બાજુ r2 તમારે જે લેવોલી છે બાજુ r1 કે પેલી બાજુ r2 લઈ શકો લેન્સના કેટલા મુખ્ય કેન્દ્ર તો 2 લેન્સની કેટલી કેન્દ્ર લંબાઈ તો 2 લેન્સના કેટલા ઓપ્ટિકલ સેન્ટર 1 જ ઓપ્ટિકલ સેન્ટર એટલે શું કે લેન્સનું કેન્દ્ર આ જો સેન્ટર પોઈન્ટ લેન્સનું જે કેન્દ્ર છે એને ઓપ્ટિકલ સેન્ટર પેલામાં આપણે ધ્રુવ બોલતા હતા અને અંદર ઓપ્ટિકલ સેન્ટર આવશે કે લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર જે ઓપ્ટિક છે અને ઓપ્ટિક કહેવાય કે ઓપ્ટિક છે એનું સેન્ટર પોઈન્ટ તો ઓપ્ટિકલ સેન્ટર બોલવામાં આવે કે ઓ છે પછી મુખ્ય કેન્દ્ર f માં ચલો આને શું કહેવાય મુખ્ય અક્ષ કહેવાય કે લેન્સનું જે બે વક્રતા કેન્દ્રો છે લેન્સના જે બે વક્રતા કેન્દ્રો છે એ બંને વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી આ કાલ્પનિક રેખા જેને કહેવાય મુખ્ય અક્ષ બરાબર લેન્સના બે વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને બોલવામાં આવે મુખ્ય અક્ષ ચલો આપણે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા લઈએ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા એવું એવું જ છે કે શું ફરક નથી પેલામાં પરાવર્તન થતું તું અહીંયા થશે વક્રી ભવાન ઓમ સ્વાહા જુઓ કે અનંત અંતરેથી આવતા પ્રકાશના જે વિકિરણો છે મુખ્ય અક્ષને સમાંતર આવશે કે મુખ્ય અક્ષને સમાંતર આવતા પ્રકાશના જે કિરણો છે એ લેન્સ વડે વક્રી ભવન પામી લેન્સ વડે અહીંયા શું થશે વક્રી ભવન પામશે લેન્સ વડે વક્રી ભવન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુ ઉપર ભેગા થાય મુખ્ય અક્ષ પર જે બિંદુ ઉપર ભેગા થાય એને બોલવામાં આવે મુખ્ય કેન્દ્ર f ચલો અહીંયા ભેગા થાય છે અહીંયા વાસ્તવમાં ભેગા થાય છે તો વાસ્તવિક પ્રતિબિંબ છે તો એ પ્રતિબિંબ આભાસી પણ છે તો એ કયા લેન્સમાં બનવું જોઈએ તો એ અંતર્ગોળ લેન્સમાં બનશે જોઈ લો ચલો મિસ્ટર બચ્ચાઓ મિસિસ બચ્ચાઓ સોરી મિસ બચ્ચાઓ સાહેબ એ તુને ક્યા કિયા ભાઈ કુછ નહીં કિયા ये तूने क्या किया कुछ नहीं किया देखो અહીંયા શું થશે કે જો કે અહીંયા સીધે સીધા કિરણ આવશે બરાબર પણ વક્રી ભવન કે પામે જોઈ રહી આપણે તો આ જે છે આમ આ રીતના વક્રી ભવન પામશે આમ ઉપર જતા રહે બોલો ટેન્ટેણાને ઉપર બોલો આમ ઉપર જતા રહે છે એ ઉપર જતું રહ્યું એ ઉપર જતું રહ્યું એ તો આ જે છે અંતર્ગોળ લેન્સની અંદર આ રીતના બહારની બાજુ ફેલાશે જ્યારે બહિર્ગોળ લેન્સમાં અંદરની બાજુ ફેલાય છે બરાબર તો હવે આ ધ્યાન આપજો આ ત્રીજા ચેપ્ટરમાં પણ બહુ ઉપયોગી સોરી આ પછીના ચેપ્ટરમાં પણ બહુ ઉપયોગી છે ધ્યાન આપજો બરાબર ચલો જોઈએ કે આ વિકિરણો આમ સીધે સીધા નીકળી ગયા ભેગા તો આગળ થવાના નથી તો થવા નથી તો આપણે પાછળ ભેગા કરવા પડ્યા તો અહીંયા ભેગા કર્યા તેનો મતલબ કે આ ભેગા કરવા પડ્યા તો આભાસી છે તો બહિર્ગોળમાં શું મળે છે કે આભાસી મળે છે બરાબર વ્યાખ્યા સેમ ટુ સેમ મુખ્ય અક્ષ સમાંતર આવતા પ્રકાશના જે વિકિરણો છે એ લેન્સ વડે વક્રી ભવન પામી જો વાસ્તવમાં ભેગા થાય તો ભેગા થાયો આભાસ થાય તો એને કહેવામાં આવે એ કેન્દ્રને બોલવામાં મુખ્ય કેન્દ્ર f મુખ્ય કેન્દ્ર f અને o અને ઓપ્ટિકલ સેન્ટર o બંને વચ્ચેના જે અંતર છે એને બોલવામાં આવે એની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ ક્લિયર આ બધી જે વસ્તુ હતી એ શું કી આ બધી જે વસ્તુ જે શું હતી શું હતી શું હતી શું હતી બધી વસ્તુ હતી એના અલગ અલગ પારિભાષિક શબ્દો એના અલગ અલગ પારિભાષિક શબ્દોની વાત કરી જે આપણે આગળ પણ ભણી ચૂક્યા છીએ લખી છે બરાબર આવડે છે એવું નથી કે નથી આવડતું સાવ ઈઝી છે બહુ ઈઝી છે કારણ કે સાતમા ધોરણની અંદર ભણ્યા આઠમા ધોરણની અંદર ભણ્યા પાછું ભણ્યા કેટલી વખત ભણભણ કરવાનું કઈ નહીં આવતું આવડતું નહીં ચલો એના પછી કે પ્રતિબિંબ મેળવવા માટે કેટલા વિકિરણની જરૂર પડે તો બે પ્રતિબિંબ મેળવવા માટે કેટલા વિકિરણની જરૂર પડે તો બે વિકિરણની જરૂર પડે તો બે વિકિરણની જરૂર પડે તો કયા કયા વિકિરણ ક્યાંથી પસાર થાય તો અને
કયા કયા વિકિરણ ક્યાંથી પસાર થાય, વક્રીભવન પામી કયા બિંદુમાંથી નીકળે છે એ આપણે હવે જોવાનું છે. પેલામાં પરાવર્તન પામી નીકળતા હતા, અહીંયા વક્રીભવન પામી નીકળશે. ચલો જોઈએ. તો પહેલું જે વિકિરણ છે અંતર બહિર્ગોળ લેન્સ, આપણે અહીંયા બહિર્ગોળ લેન્સ મોટા ભાગે બહિર્ગોળ લેન્સ જ જોવાનો છે, બરાબર. અંતર્ગોળ લેન્સ જોવા નથી. અને પેલામાં શું જોતા હતા, અંતર્ગોળ અરીસો, મોટા ભાગે અંતર્ગોળ અરીસો જોતા હતા. આમાં અને પેલામાં બંનેમાં ઊંધું છે, ધ્યાન રાખજો, બરાબર. ચલો, મુખ્ય અક્ષ સમાંતર વિકિરણ આવે તો મુખ્ય કેન્દ્ર એફ માંથી નીકળે, બરાબર. આના કરતા ઊંધું કે જો પ્રકાશ વિકિરણ મુખ્ય કેન્દ્ર એફ માંથી નીકળતું હશે, મુખ્ય કેન્દ્ર એફ માંથી નીકળતો હશે, એ શું થશે, મુખ્ય અક્ષ સમાંતર દૂર જતું રહેશે. અને છેલ્લું, હા ઓકે, છેલ્લું કે જો ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી પસાર થાય તો ઓપ્ટિકલ તે તો સીધે સીધું નીકળી જાય. ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી પસાર થાય તો એ સીધે સીધું નીકળી જાય છે, બરાબર. બસ આ ત્રણ જ. એવું એવું અંતર્ગોળ લેન્સમાં જોઈ લે. ચલો ચલો ચલો, તમે પછી એમ ના કહેતા કે સાહેબ તમે તો કઈ જોડાઈ જ નહીં, આખું પિક્ચર જોડાય પણ પિક્ચરનો એન્ડ ના આલ્યો. બરાબર, રોવાનું નહીં, બરાબર, રોવાનું નહીં. ચલો, અહીંયા સીધે સીધું પ્રકાશનું કિરણ જાય છે. હા સાહેબ, જાય છે તો અહીંયાથી સીધે આમ નીકળી જશે, નીકળી જશે. અને પાછળ બાજુ લંબાઈએ તો જે મળે અને એફ કહેવાય. સેમ ટુ સેમ અહીંયા કે મુખ્ય કેન્દ્ર એફ માંથી જો પસાર થવાનું હશે, જો મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થવાનું હશે કિરણ, આમ પસાર થવાનું હશે તો એમ સીધે સીધું નીકળી જશે. અને જો ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી પસાર થવાનું હશે તો એ તે સીધે સીધું જતું રહેશે, બરાબર. તો આ જે છે એ તમને કામ આવશે, કે એની અંદર આકૃતિ દોરવા માટે મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકું છું. એટલે એ તો હાઉ ઇઝી છે ભાઈ, પેલામાં જે હતું સેમ ટુ સેમ એ જ છે. યાદ કરો, યાદ કરો કે અનંત અંતરે વસ્તુ મૂકું, યાદ કરો કે અનંત અંતરે વસ્તુ મૂકીએ તો પ્રકાશનું કિરણ ક્યાં, સોરી, અનંત અંતરે વસ્તુ મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં મળે, તો અનંત અંતરે વસ્તુ મૂકીએ તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ ઉપર મળે. કેવડું મળે, કેવડું મળશે, તો નાનું નાનું, આટલું આટલું નાનું નાનું મળશે. કે દાદાના ચશ્મા વડે આપણે સૂર્યનું પ્રતિબિંબ પાડીએ છીએ કંઈક વસ્તુને સળગાવવા માટે. દાદાના ચશ્મા વડે સૂર્યનું પ્રતિબિંબ આપણે કોઈ પણ પદાર્થને સળગાવવા માટે, કે દીવા છે, કાગળ, રૂ, એ બધી નાની નાની વસ્તુને સળગાવવા માટે રાખીએ છીએ, કે જેનું જ્વલન બિંદુ બહુ ઓછું છે, બરાબર. એ જ્વલન બિંદુ તમે આંખમાં ભણ્યા છો, આવડતું હશે, બરાબર. આપણે ઉપર ટોપિક ડિસ્કસ નથી કરવી. તો કે સૂર્યનું પ્રતિબિંબ અંદરથી આવે છે, નાનું નાનું બિંદુ પડે છે, ગરમ હોય છે, આ ગરમ હોય છે, ભાઈ બળીએ છે, બળે છે, કંઈક વસ્તુ સળગી ઉઠે છે, તો વાસ્તવિક પ્રતિબિંબ છે, બિંદુવત છે, બરાબર. મને મુખ્ય એ દાદાના જે ચશ્મા છે બહિર્ગોળ હશે, મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેન્દ્રિત થાય છે, થાય છે ભાઈ, બરાબર. ચલો, એના પછી પછી શું હતું, થોડોક નજીક આવીએ કે વક્રતા કેન્દ્ર સી થી દૂર, અહીંયા ટુ એફ થી દૂર આવશે, સી બરાબર ટુ એફ આપણે કીધું, કે ટુ એફ થી દૂર મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં મળશે, કે સી સી થી દૂર મૂકીએ તો પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે મળે, વસ્તુ કરતા થોડું નાનું મળે, વાસ્તવિક અને ઉલટું મળે, બરાબર. એવું નું સેમ ટુ સેમ છે, કોઈ ફરક નથી, બરાબર. પણ ખાલી અહીંયા શું આવશે, અહીંયા થોડુંક થોડું ચેન્જ થાય છે. ચેન્જ એવો થાય છે કે અરીસાની અંદર જે વાસ્તવિક પ્રતિબિંબ હતું એ અરીસાની આ બાજુ ને આ બાજુ મળતું હતું, બરાબર. જે બાજુ વસ્તુ હોય એ બાજુ જ મળતું હતું, પણ જો લેન્સમાં જો વાસ્તવિક પ્રતિબિંબ મળશે, જો લેન્સમાં વાસ્તવિક પ્રતિબિંબ મળશે તો એ ક્યાં મળશે, વિરુદ્ધ બાજુએ, કે વસ્તુની વિરુદ્ધ બાજુએ મળશે. આટલો ખાલી, આટલો ચેન્જ છે, વધારે ચેન્જ નહીં, આટલો ઇતુસા ચેન્જ છે, બરાબર. કે અંતર્ગોળ અરીસાની અંદર વાસ્તવિક વાસ્તવિક પ્રતિબિંબ જે છે એ વસ્તુની બાજુએ જ મળશે, કે વસ્તુ જે બાજુ મૂકેલી હશે એ બાજુએ જ મળશે. જ્યારે બહિર્ગોળ લેન્સની અંદર વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કઈ બાજુ મળશે, કે વસ્તુ મૂકેલી છે એની વિરુદ્ધ બાજુએ મળશે, એની એ બાજુ મળશે નહીં. જો એની એ બાજુ વસ્તુ મળશે, જો એની એ બાજુ પ્રતિબિંબ મળશે તો એ પ્રતિબિંબ કયું હશે, તો આભાસી પ્રતિબિંબ. અહીંયા જો પાછળની બાજુ મળે છે તો એ આભાસી પ્રતિબિંબ. આટલો થોડો ચેન્જ છે, થોડો ઇતું સા ચેન્જ, બરાબર. ચલો, એના પછીની વાત કરીએ આપણે. એના પછી શું છે, તો સી થી દૂર લઈ દે, સી ઉપર. ચલો, તો એક્ઝેક્ટ હું સી ઉપર વસ્તુ મૂકું છું, એક્ઝેક્ટ સી ઉપર વસ્તુ મૂકું છું તો પ્રતિબિંબ ક્યાં મળે,
તો પ્રતિબિંબ મળે સી ઉપર જ, બીજું આ બાજુએ બરાબર સી ઉપર જ મળે. કેવડું મળે? એવડું ને એવડું કે વસ્તુ જેટલું જ પ્રતિબિંબ મળશે. કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું. થોડુંક નજીક લઈએ સી અને એફ ની વચ્ચે, એટલે કે એફ અને 2f ની વચ્ચે મૂકીએ પ્રતિબિંબ, તો ક્યાં મળશે? કે એફ અને 2f ની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ સી થી દૂર મળશે. જો સી થી દૂર મળશે તો પ્રતિબિંબ મળશે થોડું મોટું, વસ્તુ કરતા થોડું મોટું મળશે. વાસ્તવિક અને ઉલટું મળશે. એફ ઉપર મૂકી દઈએ તો અનંત અંતરે વસ્તુ મળશે, અનંત અંતરે વસ્તુ મળશે. વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા અત્યંત મોટું મળશે. સી અને સોરી હજી થોડું નજીક લઈએ, એટલે કે લેન્સ અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે મૂકે તો આભાસી પ્રતિબિંબ મળશે, વસ્તુ કરતા નેનું મળશે. બરાબર, તો આ બધી વસ્તુ જે આપણે ડિસ્કસ આગળ કરી ચૂક્યા છીએ એની જ વસ્તુ અહીંયા પાછી આવી છે. બરાબર, ચલો ધ્યાન રાખીએ. હાય સાહેબ, તમે એટલું બધું ભૂલી ગયા, મને શ્વાસ ચડી ગયો. ચલો પેલા એફ અનંત અંતરે મૂકે. ચલો હું અહીંયા આકૃતિ દોરું છું અનંત અંતરની, તમે લખવાનું તમારે છે. બરાબર, હું નહીં લખવાનું, લખને કા તમે રે કોઈ. બરાબર, કે અનંત અંતર વસ્તુનું સ્થાન અનંત અંતરે, પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ ઉપર, વાસ્તવિક અને ઉલટું, વસ્તુ કરતા બિંદુ બતાવે, અહીંયા બિંદુ બતાવશે. બરાબર, ચલો તો હું આકૃતિ દોરું છું ફટાફટ, તમારે દોરવાનું રહેશે. અનંત અંતરથી વસ્તુનું પ્રતિબિંબ આવ્યું. ચલો અનંત અંતરથી વસ્તુના વિકિરણો આવ્યા, એ મુખ્ય કેન્દ્ર એફ ઉપર આ રીતના ભેગા થયા. તો આને કહેવાય કેન્દ્ર લંબાઈ એફ, મુખ્ય કેન્દ્ર એફ ઉપર નાનું પ્રતિબિંબ. બરાબર, કે વસ્તુ આ બાજુ છે, પ્રતિબિંબ આ બાજુ વાસ્તવમાં ભેગું થયું. ચલો એના પછી 2f થી દૂર ફટાફટ. ચલો આટલું આપણે એફ લઈએ, એક્ઝેક્ટ આટલે આટલું આપણે 2f લઈએ, સેમ ટુ સેમ અહીંયા પણ એફ લઈએ, અહીંયા પણ 2f લઈએ, અને 2f થી દૂર વસ્તુ મૂકી દીજે. ચલો એક વિકિરણ સીધે સીધું નીકળશે, એક વિકિરણ સીધે સીધું જશે જે મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે. ઓકે, ચલો એફ માંથી પસાર કર્યું, આપણે એફ માંથી પસાર કર્યું. બીજું વિકિરણ ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી, આ ઓપ્ટિકલ સેન્ટર ઓ છે, ચલો એમાંથી પસાર કરીએ આપણે બીજું વિકિરણ. ક્યાં મળ્યું? મારી પાસે ફૂટપટ્ટી નહીં આવડી મોટી, હું કરશું? ચલો ફૂટપટ્ટી ન હોત કઈ નહીં, આપણે આને ઓકે. ક્યાં મળ્યું? દેખો કે 2f થી દૂર મૂકો તો f અને 2f એટલે c, મૂળ અહીંયા c, c થી દૂર મૂકો તો c અને f ની વચ્ચે મળે, વસ્તુ કરતા નાનું મળે, ઉલટું મળ્યું, આભાસી નથી વાસ્તવિક છે. બરાબર, ચલો c પર એટલે કે 2f પર મૂકીએ. f 2f f 2f બરાબર અહીંયા મૂકું છું. હા, એક ઓપ્ટિકલ સેન્ટર ઉમાજી પસાર થશે, એટલે આ દેખો કે 2f ઉપર મૂકીએ તો 2f ઉપર જ મળશે, વાસ્તવિક અને ઉલટું મળશે, વસ્તુના કદ જેટલું મળશે. પછી 2f અને f ની વચ્ચે, તો 2f અને f ની વચ્ચે ચલો મૂકીએ વસ્તુને, f 2f f 2f ચલો આની વચ્ચે મૂકીએ વસ્તુને, ડેન્ટન એન f માંથી પસાર કરો, ચલો થઈ ગયું. ઓપ્ટિકલ સેન્ટર o માંથી પસાર કરો, થઈ ગયું. ક્યાં મળ્યું? કે f અને 2f એટલે કે c f ની વચ્ચે મૂકે c થી દૂર, એટલે 2f થી દૂર મને વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા મોટું. f ઉપર મૂકીએ, f પર ચલો f ઉપર મૂકીએ ભાઈ, ચલો f જ દોરીએ, આપણે બધા દોરવાની જરૂર નથી, f જ દોરીએ. ચલો f ઉપર મૂક્યું વસ્તુ, કે સીધે સીધું ગયું, અહીંયાથી આમ ગયું, પછી અહીંયાથી આમ ગયું, એ ક્યાં જશે? આગળ જઈને ભેગા થશે. આ બંને ક્યાં જશે? આગળ જઈને ભેગા થશે. તો મૂળ અને અંતરે ભેગા થશે. ચલો f અને o ની વચ્ચે, f અને o ની વચ્ચે, ચલો f અને o ની વચ્ચે મૂકીએ છીએ આપણે, આગળ આપણો f, બીજો f, આર્યું 2f, આર્યું 2f, અને આ આપણો o. અહીંયા મૂકું છું વસ્તુને તો સીધે સીધું જશે, એક તો અહીંયા જેમ નીકળશે અને આ રીતના નીકળશે. જો બંને ભેગા થશે આમ આમ આમ, રોટા રોટા જાય, બંને ભેગા થશે નહીં, આપણે ભેગા કરવા પડશે એની પાછળ.
અલ્યા દેખો દેખો, વસ્તુની બાજુએ પ્રતિબિંબ મળ્યું, સીધું મળ્યું, આપણે ભેગા કરવા પડ્યા. તો આભાસી પ્રતિબિંબ હોવું જોઈએ કે વસ્તુની બાજુએ જ આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું મળે છે. ધ્યાન રાખજો, આ મોટવણીમાં બહુ કામ આવશે કે આભાસી પ્રતિબિંબ કેવું મળશે, વસ્તુ કરતાં મોટું મળશે બહિર્ગુણ લેન્સમાં. તો અંતર્ગુણ લેન્સમાં કેવું મળતું હશે, વસ્તુ કરતાં નેનું મળતું હશે. સાહેબ તમે યાર, ઓકે ચલો ફટાફટ છ આકૃતિઓ છે, છ આકૃતિ દોરી દોરવાની છે. પોઝ કરો, ફટાફટ આકૃતિ દોર નાખો અને લખી દો એના વિશે, વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, વસ્તુનો સોરી પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું કદ ફટાફટ તમારે લખી દેવાનું છે. બરાબર, પોઝ કરો અને લખી દો. શિરડી વાલે સાઈ બાબા આયા હું તેરે દર પે સવાલી. ચલો બરાબર, તમે લખી દીધું હશે. હવે એના પછી તમને ખબર છે પેલી સંજ્ઞા પ્રણાલી, કે વસ્તુને ડાબી બાજુ મૂકીએ તો વસ્તુ અંતર ઋણ મળે, જમણી બાજુ મૂકીએ તો વસ્તુ અંતર ધન મળે. બરાબર, વસ્તુ અંતર તો ઋણ મળે, પ્રતિબિંબ અંતર આપણને ધન ઋણ ગમે તે હોઈ શકે. બરાબર, ઉપર મૂકીએ તો ધન, નીચે મૂકીએ તો ઋણ, એ બધું તમને આવડે છે. આપણે ચાલો લેન્સની વાત કરીએ કે લેન્સ સોરી લેન્સ માટે સૂત્ર મેળવો. લેન્સ માટે સૂત્ર મેળવો. ચલો પેલાનું સૂત્ર શું હતું, 1 બાય u + 1 બાય v બરાબર 1 બાય f / 2 બાય r, એ સૂત્ર હતું. હવે આપણે અહીંયા લેન્સની વાત કરીએ, લેન્સ માટે સૂત્ર મેળવવાનું છે. ચલો લેન્સ માટે સૂત્ર મૂકીએ તો પેલા આપણે આકૃતિ દોરવી પડશે ભાઈ, આકૃતિ વગર ના ચાલે. ચલો આ રીતે આકૃતિ માટે આકૃતિ અને હું ઓ કહી દઉં, અહીંયા f કહી દઈએ, અહીંયા 2f કહી દઈએ, સેમ ટુ સેમ અહીંયા f કહી દઈએ, અહીંયા 2f કહી દઈએ. બરાબર, ચલો વસ્તુને મૂકીએ છીએ આપણે 2f થી દૂર. બરાબર, a અને b, ચલો a b, એક સીધે સીધું કિરણ પસાર થશે જે મુખ્ય કેન્દ્ર f માંથી પસાર થશે. ક્લિયર, એક મુખ્ય કેન્દ્ર ઓ માંથી પસાર થશે. ચલો અહીંયા મને પ્રતિબિંબ મળે છે એ ડેસ બી ડેસ. ચલો ટુ એફ ની આપણે કોઈ જરૂર છે નહીં, ટુ એફ આપણે કાઢી નાખીએ. બરાબર, ચલો અહીંયા હું અહીંયા આ ડી મૂકી દઉં. ચલો એ આ ડી છે. જોજો એ બી અને ઓ ડી બંને કેવા છે, સરખા છે ભાઈ. આ ચોરસ લંબ ચોરસ બને છે, એ બી ડી ઓ લંબ ચોરસ બને છે. તો એ બી અને ડી ઓ કેવા સરખા છે. ચલો પહેલા આપણે અંતરની વાત કરીએ તો આ વસ્તુ અંતર છે યુ, પછી આટલું કેટલું અંતર છે, પ્રતિબિંબ અંતર છે વી, પછી આ કેટલું અંતર છે, કેન્દ્ર લંબાઈ એફ છે ભાઈ. આ બાદની કેન્દ્ર લંબાઈની કોઈ જરૂર નહીં આપણે. બરાબર, ચલો તો આપણે પહેલા બધા અંતર જાણી લઈએ, કે પહેલા બધા અંતર જોઈ લઈએ કે કોણ ધન છે, કોણ ઋણ છે, કોણ. બરાબર, કે ખાલી આ યુ ધન આવશે ના, ખાલી યુ જ ઋણ આવશે, બાકી બધા ધન આવશે અને આ ઋણ આવશે, એચ ડેશ ઋણ આવશે. બરાબર, કે એચ ડેશ ઋણ આવશે અને યુ ઋણ આવશે. જો વસ્તુ અંતર, વસ્તુનું અંતર છે, વસ્તુ અંતર છે ઓ થી એ, પછી પ્રતિબિંબ અંતર છે, પ્રતિબિંબ અંતર છે ઓ એસ, ઓ એસ બરાબર પ્લસ વી. કેમ, કારણ કે ડાબી બાજુ નથી, જમણી બાજુ છે, ધન એક્સ બાજુ આપણે અંતર માપવાનું છે. એના પછી જોઈએ તો મુખ્ય કેન્દ્ર એફ, કે કેન્દ્ર લંબાઈ એફ, કેન્દ્ર લંબાઈ ઓ એફ બરાબર કિતના, ઓ એફ બરાબર કિતના, તો ઓ એફ બરાબર પ્લસ એફ. પછી વસ્તુની ઊંચાઈ, વસ્તુની ઊંચાઈ એ બી બરાબર એચ, વસ્તુની ઊંચાઈ એ બી બરાબર એચ, અને પ્રતિબિંબની ઊંચાઈ એ ડેસ બી ડેસ બરાબર એચ ડેસ, અને પ્રતિબિંબની ઊંચાઈ એ ડેસ બી ડેસ બરાબર એચ ડેસ. પ્રતિબિંબની ઊંચાઈ એ ડેસ બી ડેસ બરાબર માઇનસ એચ ડેસ.
Okay, sir G. I get it. ચલો આપણે મેળવી લીધું આપણું. હવે બે ત્રિકોણ જોઈએ. કયા કયા ત્રિકોણ? ચલો આ ત્રિકોણને હાલ આપણે સાઈડમાં મૂકીએ. આ ત્રિકોણ આકૃતિ દોર લેવાની. હો આકૃતિ દોર લેવાની છે ભાઈ. આ ત્રિકોણ દેખો, એક એ બી ઓ અને બીજો ત્રિકોણ દેખો આ એમ એ ડેશ બી ડેશ ને ઓ બરાબર. કે બે ત્રિકોણ જોઈએ, એક ત્રિકોણ એ બી ઓ અને બીજો ત્રિકોણ છે એ ડેશ બી ડેશ ઓ. આના ઉપર જે આપણે મોટવણી તારવીશું, યાદ કરો આપણે મોટવણી પણ આના ઉપર તારવી હતી કે એ ડેશ બી ડેશ ઓ માં સમરૂપતા સંગતતા છે એ બી ઓ બરાબર. એ તમે જાતે લખી દેજો ભાઈ, એ બી ઓ સમરૂપતા સંગતતા એ ડેશ બી ડેશ ઓ છે બરાબર. ધેરફોર એની જે બાજુઓ છે, એની જે સમપ્રમાણ બાજુઓ છે, એ સમપ્રમાણ બાજુઓનો ગુણોત્તર લેતા એ બી ભાગ્યા એ ડેશ બી ડેશ એ બી ભાગ્યા એ ડેશ બી ડેશ બરાબર એઓ ભાગ્યા એઓ ડેશ એઓ ભાગ્યા એઓ ડેશ. ચલો કિંમત મૂકી દી, એઓ એઓ ડેશ ની કિંમત એ બી ભાગ્યા એ ડેશ બી ડેશ બરાબર એઓ. એઓ ની કિંમત ક્યાં ગઈ? આ રહી. એઓ ની કિંમત છે માઇનસ યુ, પેલાની કિંમત છે વી, એટલે માઇનસ યુ ભાગ્યા વી સમીકરણ નંબર ચલો એક. એના પછી બીજું ચલો અહીંયા 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 કરી દઈએ. ચલો જવા દો આપણે ઈધર કરીએ. હાલો બીજું ત્રિકોણ કહ્યું. આ બે ત્રિકોણ દેખો, ધ્યાન ધ્યાન સે દેખો એ ત્રિકોણ કો. યે ત્રિકોણ યે વાલા યે વાલા ઓ એફ ડી અને બીજું ત્રિકોણ આવ્યું એ ડેસ બી ડેસ એફ બરાબર. ધ્યાન ધ્યાન રાખો, ત્રિકોણ ઓ બી એફ અને ત્રિકોણ એ ડેસ બી ડેસ એફ, આ બંને ત્રિકોણો એ ડેશ બી ડેશ એફ અને ઓ ડી એફ, આ બંને ત્રિકોણો સંગતતા સમરૂપતા છે ઓ ડી એફ અને એ ડેશ બી ડેશ એફ, જેમાં એફ એફ ઇક્વલ છે આ બંને ખૂણા બરાબર. પછી આ 90 છે એ અને ઓ ડેશ, ધેન ડી અને બી ડેશ પણ સરખા હોવા જોઈએ તો સંગતતા સમરૂપતા થાય. હવે ઓ ડી બરાબર શું? તો ઓ ડી બરાબર એ બી થાય, કારણ કે આ લંબચોરસ આપણે પહેલા જ કીધું કે આ લંબચોરસ બને છે ઓ ડી બરાબર એ બી થાય. તો ઓ ડી ની જગ્યાએ આપણે એ બી લખી શકીએ. ચલો પહેલા ઓ ડી ભાગ્યા ઓડી ભાગ્યા એડેસ બીડેસ બરાબર, પછી ઓએફ ભાગ્યા ઓ એડેસ અને ઓડી ની જગ્યાએ શું લખશું? ઓડી ની જગ્યાએ એબી ભાગ્યા એડેસ બીડેસ. હવે ઓએફ શું છે? ઓ થી એફ ની કિંમત શું છે? તો ઓ થી એફ ની કિંમત છે સ્મોલ એફ, પ્લસ લઈશું. પછી આ ઓ એડેસ ની કિંમત કેટલી? અલા ઓ એડેસ ક્યાં લખવાનું છે આપણે? તમે યાર કહેતા નહીં, એફ એડેસ લખવાનું છે. એફ થી એડેસ ની કિંમત, ચલો એફ થી એડેસ ની કિંમત કેટલી? જોજો અહીંયા ઓ છે, અહીંયા એફ છે અને અહીંયા એડેસ છે. ચલો આટલી આખી કિંમત વી છે, આટલી આખી કિંમત એફ છે. આપણે આટલી કિંમત જોઈએ તો હું વી માંથી આટલે એફ કાઢ નાખું. આટલી જે કિંમત છે કે વી માંથી એફ કાઢ નાખું તો મને મળશે, તેની કિંમત વી માઇનસ એફ થશે. ચલો સમીકરણ નંબર ક્રોસ ગુણાકાર કર્યા ઉપર લઈ ગયા માઇનસ યુ એમને રાખ્યા ઉપર લઈ ગયા. ચલો માઇનસ યુ ગુણ્યા વી માઇનસ એફ બરાબર વી ગુણ્યા એફ. માઇનસ યુ ને ફટાફટ અંદર ગુણો, માઇનસ યુ વી માઇનસ માઇનસ પ્લસ યુ એફ બરાબર વી એફ. આખા સમીકરણને યુ વી એફ વડે ભાગ નાખીએ આપણે, આખા સમીકરણને યુ વી એફ વડે ભાગી નાખીએ, યુ વી એફ વડે ભાગી નાખીએ, માઇનસ એફ લઈ ગયો પેલી બાજુ, એટલે અહીંયા વન બાય વી તો વધશે, વન બાય વી માઇનસ વન બાય યુ બરાબર વન બાય એફ.
જેને લેન્સનું સમીકરણ બોલવામાં આવે છે. જોઈ લો, આની અંદર યુ માઇનસ છે, પેલામાં યુ પ્લસ હતો, પેલામાં યુ પ્લસ હતો, શું હતો કે 1 બાય યુ પ્લસ 1 બાય વી બરાબર 1 બાય એફ. અહીંયા શું છે, 1 બાય વી માઇનસ 1 બાય યુ બરાબર 1 બાય એફ છે. તો આને કહેવાય લેન્સનું સમીકરણ. This is the equation of lines, you know that? તો આને લેન્સનું સમીકરણ બોલવામાં આવે છે. ફટાક દી ફૂલ દેન ફટાફટ લખી દો જે લખવાનું છે, કે આ ભાઈ આમ દોરેલો છે, આમ દોરેલો છે, તેમ દોરેલો, તેમ ક્યાં પણ પૂછું બરાબર. હવે આપણે બરાબર ફટાફટ સ્ક્રીનશોટ પાડો, લખવાનું લખી દો, અથવા તો પોઝ કરો, લખવાનું લખી દો, સ્ક્રીનશોટ પાડશો સૌથી બેટર રહેશે તમારે. જોવું પણ નીકળે જો સ્ક્રીનશોટ પાડશો તમે, બરાબર આ બધું બરાબર. જો સ્ક્રીનશોટ પાડશો તમે તો શું થશે કે સ્ક્રીનશોટ પાડશો તો તમે જે ઇમેજ છે એ મીડિયામાં જઈને પણ જોઈ શકશો, ફોટોઝની અંદર જઈને જોઈ શકશો બરાબર. તો સ્ક્રીનશોટ પાડો બેટર રહેશે તમારા માટે. પાડી દો. ચલો અલ્યા, કેમ પૂછવાનું હતું? નથી પૂછવાનું ભાઈ, પૂછવાનું તો આર્યું કેમ, કારણ કે આપણે હવે મોટવણી જોવી છે. મોટવણી મોટવણી જોવાની છે, મોટવણી. ચલો અહીંયા હું પાછું ડિંગ 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 દોર દઈએ. આપણે મોટવણી જોવાની છે ભાઈ, એટલા માટે તો પૂછવાનું હતું બરાબર. ચલો આ અહીંયાથી આ તેરી ત્રિકોણ એબીઓ અને ત્રિકોણ એ ડેશ બી ડેશ ઓ. ચલો મોટવણી એટલે શું, જનરલી મોટવણી એટલે શું? મોટવણી આપણે આગળ પણ જોઈ કે મોટવણી કોને કહેવાય, તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય? મોટવણી. ક્લિયર? પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય? મોટવણી કહેવાય. ચલો આટલી લખવાનું કઈ ચાલુ કરવાનું. એક તો સમીકરણ નંબર એકડો ટેન્ટા એકડો બરાબર. સમીકરણ નંબર એક ડો શું થશે? આ સમીકરણ નંબર બગડો આવશે. જો કે બગડો નહીં આવે, આપણે જોઈએ. ચલો ત્રિકોણ એ બી ઓ અને ત્રિકોણ એ ડેશ બી ડેશ, ત્રિકોણ એ બી ઓ અને ત્રિકોણ એ ડેશ બી ડેશ ઓ ની અંદર સંગતતા સમરૂપતા એ બી ઓ બરાબર સમરૂપ એ ડેશ બી ડેશ ઓ છે. તો આને આપણે અહીંયા લખી દઈએ, તો એ બી ભાગ્યા એ ડેશ બી ડેશ બરાબર માઇનસ યુ ભાગ્યા વી. ચલો અહીંયા હું લખી દઉં, એ ડેશ બી ડેશ ભાગ્યા એ બી, ઉલટું કરીએ બરાબર, કારણ કે આપણે એચ ડેશ ભાઈ જોઈએ છે. આને ઉલટું કરી દઈએ તો માઇનસ વી ભાગ્યા યુ થશે બરાબર, માઇનસ વી ભાગ્યા યુ. હવે એ ડેશ બી ડેશ બરાબર શું? તો માઇનસ એચ ડેશ આવશે, તો માઇનસ એચ ડેશ ભાગ્યા એચ બરાબર માઇનસ વી ભાગ્યા યુ. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, તો એમ બરાબર શું સૂત્ર આવ્યું? વી ભાગ્યા યુ. સિમ્પલ, એમ બરાબર વી ભાગ્યા યુ. તો અહીંયા મોટ લેન્સની મોટામાં શું? વી ભાગ્યા યુ. અને અરીસાની મોટામાં શું? માઇનસ વી ભાગ્યા યુ. એટલે માઇનસ પ્લસનો થોડો થોડો ડિફરન્ટ હાઈ, માઇનસ પ્લસ કા થોડા થોડા ડિફરન્ટ મિલેંગા આપકો. ઠીક છે, તો આને મોટવણી બોલશું, મોટવણી બોલશું. મોટવણી પ્લસ હોય કે માઇનસ હોય, મોટવણી માઇનસ હોય તો આભાસી પ્રતિબિંબ કે પ્લસ હોય તો આભાસી પ્રતિબિંબ? મોટવણી માઇનસ હોય તો આભાસી, પ્લસ હોય તો આભાસી પ્રતિબિંબ. તો પેલામાં જે જોયું હતું એ રીતનું સેમ આવશે, કે મોટવણી જો ઋણ હશે તો પ્રતિબિંબ વાસ્તવિક, મોટવણી ધન હશે તો પ્રતિબિંબ આભાસી મળશે બરાબર. ચલો લેન્સનો પાવર જોઈએ આપણે, લેન્સ કા પાવર જોઈએ. એ પહેલા થોડુંક આપણે જોઈ લઈએ બરાબર. મેં તમારી જોડે આ વાત છાની રાખી, હંતાડી, આઈ એમ સોરી, આઈ એમ વેરી વેરી સોરી, આઈ એમ વેરી સોરી બરાબર. ચલો હવે તમે વિચારો કે મારી પાસે બે લેન્સ છે, મારી પાસે બે લેન્સ છે. હવે કયા લેન્સની કેન્દ્ર લંબાઈ મોટી, કયા લેન્સની કેન્દ્ર લંબાઈ નાની? મારે ખાલી એની અડીન, એની ઉપર અડીન જોવું છે. હું કઈ રીતના જોઈ શકું, હું કઈ રીતે જોઈ શકું કે આની બરાબર? ચલો અહીંયા હું બે લેન્સ દોરું, બંને બહિર્ગોળ લેન્સ બરાબર. બહિર્ગોળ લેન્સ ઉપરથી આપણે અંતર્ગોળ લેન્સમાં તરફ પણ જઈએ. ચલો બે લેન્સ દોરું છું, એક દાદાનો લેન્સ દોરું છું થોડો જાડો બરાબર, અને એક પાતળો લેન્સ દોરું છું.
કે બહુ પાતળો લેન્સ દોર્યો અને એક દાદાનો લેન્સ જાડો દોર્યો. હવે દાદાનો લેન્સ જે જાડો છે બરાબર, ચલો અહીંયા કંઈક હોય વક્રતા, વક્રતા હોય તો ચલો જોઈએ. દડો આપણી પાસે છે નહીં, દડો છે નહીં. ચલો અહીંયા થોડા પેપર છે, આપણે પેપર ઉપરથી વિચારીએ. ચલો જુઓ, વક્રાકાર હશે, બહુ આમ વળેલું હશે લેન્સ. બહુ વળેલો હશે તો એનો ગોળો કેવો બનશે? નાનો બનશે. જયારે ઓછો વળેલો હશે તો એનો ગોળો કેવો બનશે? થોડો મોટો બનશે. તો કહેવાનો મતલબ શું ખબર છે? કે જેની વક્રતા વધારે છે, જે વધારે વળેલો છે, એનો ગોળો કંઈક નાનો બનશે, અને જે ઓછો વળેલો છે એનો કંઈક ગોળો કેવો બનશે? બહુ મોટો બનશે. બરાબર. તો જેનો ગોળો મોટો હોય એનું મુખ્ય કેન્દ્ર, સોરી, વક્રતા ત્રિજ્યા પણ મોટી હોય. જો વક્રતા ત્રિજ્યા મોટી હોય તો મુખ્ય કેન્દ્ર, સોરી, કેન્દ્ર લંબાઈ એફ પણ મોટી હોય. તો જેની વક્રતા વધારે, જેની વક્રતા વધારે હોય બરાબર, તો આની વક્રતા વધારે છે, પણ એની કેન્દ્ર લંબાઈ કેવી છે? નાની છે. તો જેટલો લેન્સ જાડો હશે, જેટલો લેન્સ જાડો હશે એની કેન્દ્ર લંબાઈ ઓછી હશે, અને જેટલો લેન્સ પાતળો હશે એની કેન્દ્ર લંબાઈ કેવી હશે? વધારે હશે. બરાબર. તો દાદાના ચશ્મા જે છે, કે દાદાને જે ચશ્મે હે, દાદા કે જે ચશ્મા હે, તો દાદા કા જે ચશ્મા હે વો વધારે જાડા હે કે વધારે પાતળા હે? કે દાદા કા જે ચશ્મા હે વધારે જાડા હે, તો વધારે જાડા હે, તો વધારે જાડા હે ઇસલિયે ઉસકા જો કેન્દ્ર લંબાઈ હોતા હે વો બહુ છોટા છોટા હોતા હે, પર હમારા જો, જો કે હમારા તો ચશ્મા હી નહીં હે, બરાબર. તો આપણા જે ચશ્મા હોય એની વક્રતા કે બહુ ઓછી હોય, એટલે કે એની કેન્દ્ર લંબાઈ બહુ વધારે હોય. બરાબર. આ કામમાં આવશે એના પછીના ચેપ્ટરની અંદર, બહુ ધ્યાન રાખજો. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. આવા થોડા થોડો આવા જે નાના નાના ગુણધર્મો થોડા થોડા તમે મગજમાં બેહાડી લેવાના અને ઘરે ઘરે જવા જોઈએ મગજની અંદર.